કચ્છના અલગ અલગ વિસ્તારમાં નવરાત્રીનો તહેવાર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા રામેશ્વર કોલોનીમાં રાધે રાધે ગ્રુપ દ્વારા પરપ્રાંતીય વિસ્તારમાં દુર્ગા માતાની આરાધના સાથે જગરાતાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરમાં નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે જેમાં ગુજરાતમાં નવરાત્રી દરમિયાન થતા ગરબા આખી દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે સુરતના સચિન જીઆઈડીસી જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની બાજુમાં આવેલા રામેશ્વર કોલોની જેમાં પરપ્રાંતીય લોકો વર્ષો વસવાટ કરે છે ત્યારે ત્યાં યુવાનો અને રાધે રાધે ગ્રુપ દ્વારા સતત 5 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેમાં 9 દિવસ સુધી માતાની પ્રતિમા સ્થાપિત કરીને પૂજા અર્ચના કરી રોજે રોજ અલગ અલગ સંસ્કૃતિ કાર્યક્રમ રાખવામાં આવે છે જેના ભાગરૂપે આયોજકો દ્વારા માતાનો જગરાતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દી ભાષી લોકો જોડાયા હતા તેમજ સામાજિક આગેવાન અને સ્થાનિક નેતાઓએ પણ હાજરી આપી હતી। રામેશ્વર કોલોની મેં રાધે રાધે યુવા ગ્રુપ દ્વારા હર એક સાલ માતા રાની કા જગરાતા જાગરણ રખા જાતા હૈ જિસમે ભારી સંખ્યામાં લોકો ઇકઠ્ઠા હોતે હજાર દો હજાર કી સંખ્યામાં પબ્લિક ઇકઠ્ઠા હોતે જિસમે સન્માનીય લોક ભી આતે અલગ અલગ વિસ્તારો સે और ये हमारा 5वां साल है। राधे राधे युवा ग्रुप अरविंद गुप्ता सभी साथी सहयोगी मित्र के लिए भी ये प्रोग्राम होता है। सार्वजनिक दुर्गा पूजा समारोह का प्रोग्राम हर एक वर्ष की तरह इस वर्ष भी मनाया गया और सब लोगों के प्यार से दुलार से अच्छे से मेहनत से एकदम शांतिपूर्वक बहुत अच्छा प्रोग्राम हमारा हुआ जिससे लोगों के अंदर अच्छी उत्तेजना से सद्भावना से सब खुश हुए और सबको अच्छा लगा और हमारे प्रोग्राम में कोई दिक्कत किसी प्रकार की नहीं आती। माता रानी की कृपा बनी रहे इसी तरह। माता जी की आराधना दरेक जगह अलग अलग रीते करवामां आवे छे त्यारे गुजरात में गरबा रमी ने तो उत्तर भारत और दक्षिण भारत में दुर्गा पूजा नो कार्यक्रम करवामां आवे त्यारे ठेक ठेकाणे रावण दहन और रामलीला ना कार्यक्रमों पण आयोजित थता होय छे त्यारे सचिन विस्तार में माता ना जगराता नो कार्यक्रम राखी भजन कीर्तन साथे माता नी आराधना करवामां आवी हती अने अनोखी रीते नवरात्रि उत्सव उजवामां आवी रह्यो छे।